విద్యార్థి మిత్రులు, నువ్వు చాలా కష్టం వాసుదేవి యూట్యూబ్ ఛానల్ నాకు స్వాగతం. అచానక్ మార్చిన పార్ట్ బీ ఖాళీ చెయ్యాలని చూడకాల్చుకోవాలి మాకు పార్ట్ పేరు సర్వ్ చేయాల్సి సాపనే మదాలి పార్ట్ నాకు చేసాపని మదాలి అప్పుడు జోయి చేసే సాపనే సాపన మదాలి వేసే మదాలి చేసి ఇవన్నీ అలగ అలగ చెయ్యేసి కేరు కట్టా వచ్చి సాక్షి కేసు మిత్ర వచ్చి అంతే లేకపోతే జమీన్ మిత్ర ఏమి చేసి లేకపోతే జమీన్ సాపే చే તો જે જમીનમાં જે જીવ જંતુ અને કીટાણુ હોય બધા એ બધા સાફ છે એ ખાઈ જાય છે અને ખેતીમાં નુકસાન થતું અટકાવે છે. જેમ કે અળસિયા છે, પીળા છે, જીવ જંતુ છે, એ બધું સાફ છે એ ખાઈ જાય છે. જેથી કરીને ખેડૂત છે એની જે પાક વાવેલો હોય એ બગડતો નથી, એટલે ખેડૂતનું મિત્ર જાય છે. બરાબર છે. આજે આપણે આ પાઠ બીજા ખાલી જગ્યાઓને છોડતા જોવાના છે. આ જોઈ લીધા પછી ત્યારબાદ તમારા એક વખત પાકુમાં લખવાનું છે અને એક વખત પ્રકૃતમાં લખવાનું છે. બરાબર. આવશે ખાલી જગ્યા. એની ખાલી જગ્યા છે ખાલી જગ્યા બીન વગાડીને સાપને નચાવે છે. હવે બીન કોણ વગાડે? તો કે મદારી. બરાબર. એટલે કે બીન મદારી બીન વગાડીને સાપને નચાવે છે. કેવી ખાલી જગ્યા શું આવશે? મદારી. પછી બીજી ખાલી જગ્યા છે મદારી લોકો જંગલ માંથી એકઠા કરેલા છોડ માંથી ખાલી જગ્યા બનાવે છે. જે મેં તમને પાઠમાં સમજાવ્યું હતું કે એ લોકો પોતે બધી ઔષધિઓ બધી ભેગી કરી અને પોતે બનાવે છે અને ગામના લોકો છે એ બધા એને મદદ કરે છે. એ લોકો શું બનાવે છે? તો કે દવા અથવા ઔષધિ. ઔષધિ. પછી મદારી બીજ સુપેની ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે. એ પણ મેં તમને સમજાવ્યું હતું કે એ લોકો પોતાની સુપેલી દૂધીમાંથી એ લોકોની પીપુડી અને વાસળીને બનાવે છે. બરાબર. એ સેના બનાવવાની છે? તો કે સુપેલી દૂધીમાંથી. બરાબર. પછી છે આર્યના મદારીના કુટુંબના લોકો ખાલી જગ્યા તરીકે જાણીતા છે. તો એ લોકો કયા નામેથી જાણીતા છે? તો કે ખાલી જગ્યા છે. આ તો તમને બધાને ખબર જ હશે કારણ કે આ આપણે બહુ પહેલા ભણી ગયા છીએ. સાપ નો પ્રિય ખોરાક કયો છે? તો કે ઉંદર. ત્યાર પછી છે મદારી સાપ ને ખાલી જગ્યામાં રાખે છે. તો કે મદારે સાપને ટોપલીમાં રાખે છે. ટોપલીમાં થતો એની સુંદરી હોય તમે જોઈ હશે એમ ઢાંકણાવાળી બંધ હોય. એટલે મદારે સાપને ટોપલીમાં રાખે છે. ત્યાર પછી જોડકા છે. જોડકામાં પહેલું છે સાપ છે. તો સાપની આમાં સામે શું આવશે? કુંભાર આવે ન આવે, પરવાળ આવે ન આવે. તો સાપની સામે શું આવશે? મદારી. એટલે પેંડાની સામે શું આવશે? ત્રીજું. બરાબર. પછી ત્યાર પછી છે બળદ. બીજું છે બળદ. બળદ છે તો આમાં બળદ સામે શું આવશે? તો કે બળદ સામે ખેડૂત આવશે. એટલે પાંચમું. બરાબર. ત્યાર પછી છે ગધેડું. તો કે ગધેડાની સામે આમાં શું આવશે? તો કે કુંભાર. એટલે પેલું. અને પછી છે બકરી. તો બકરીની સામે શું આવશે? બીજું, ભરવાડ. બરાબર. એટલે આ તમારે એક વખત બાકી બુકમાં લખવાનું છે અને એક વખત રફ બુકમાં લખવાનું છે. અને પછી મેં જે પ્રશ્ન જવાબ છે આપણે આ પછી લેક્ચરમાં જોશું. થેન્ક યુ.